દાદા ભગવાનની 111મી જન્મ જયંતિનો આ ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવનો મુખ્ય દિવસ એટલે કે દાદાશ્રીનો જન્મ દિવસ. આજે એ અપૂર્વ દિવસ છે કે જે દિવસે ભારત વર્ષમાં આવા જ્ઞાની અવતર્યા. ગુરુ પૂર્ણિમા, બેસતું વર્ષ અને જન્મ જયંતિના દિવસે દાદા પૂર્ણ સ્વરૂપે હાજર હોય છે. તો આવો આપણે સૌ ખૂબ જ ભક્તિભાવ સાથે પરમ પૂજ્ય દાદા ભગવાનનું પૂજન આરતી કરીએ અને પ્રગટ જ્ઞાની પાસે ખૂટતી શક્તિઓ માંગીએ. દાદાશ્રીની આ પ્રતિમા દર્શનાર્થે મુકાશે. મહાત્માઓ, સુંદર મુખાકૃતિ, આબેહૂબ દાદાની પ્રતિમા, દાદાના દર્શન પામશે તેનો સફળ થશે વ્યવહાર. દાદાની જોડ જગે નહીં ચડે રેલો. સંદેશો દાદાનો આપણે આ રીતે લઈને ચાલીશું. સેવાથી જ્ઞાન થાય પ્રેક્ટિકલ. દાદા કહે છે ને, જાગૃતિરૂપી પુરુષાર્થ તો છે જ, પાંચ આજ્ઞારૂપી, પણ જ્યારે ઇવેન્ટ હોય કે એવો કંઈક સંજોગ મળે ત્યારે સેવાનો અવસર હોય છે. આપણા મન, વચન, કાયા દાદાના કામ માટે વપરાય એ જ મોટા મોટી સેવા. કે સેવા કરતાં કરતાં કંઈ પણ અંદર પ્રાકૃતિક અથડામણ ઊભી થાય તો એ જ્ઞાને કરીને ચોખ્ખી કરતા જઈએ તો જ્ઞાન પ્રેક્ટિકલ થતું જાય, કશાય ખાલી થતા જાય. એટલે આ સેવારૂપી યજ્ઞ પણ એટલો જ મહત્ત્વનો છે. એકલું જ્ઞાન સ્ટડી કર્યા કરીએ, વાંચ્યા કરીએ, સમજ્યા કરીએ, ગોખ્યા કરીએ, બોલ્યા કરીએ, એ થિયરિટિકલ થઈ જાય. જ્યારે આ પ્રેક્ટિકલ વ્યક્તિના વ્યવહારમાં આવીએ, સામાન્ય પ્રકૃતિને એડજસ્ટ થઈને સેવા કરવાની હોય છે, ત્યારે આપણી પ્રકૃતિમાં માન છે, ધાર્યું કરવું, બધા જાત જાતના પ્રાકૃતિક દોષો ઊભા થાય. તે દોષને જ્ઞાને કરીને ખાલી કરવા છે. વ્યવસ્થિત સંભાવે નિકાલ, નિમિત્ત નિર્દોષ, એડજસ્ટમેન્ટ લો, એને સુખ થાય એવું ગોઠવણી કરો. આપણા સુખને બાજ નહીં પણ સામાના સુખને માટે આપણો વ્યવહાર ગોઠવાયો તે ઊંચા ઊંચી સેવા. અને તે વખતે પોતાને એડજસ્ટમેન્ટ લેવા જ પડે અને કશાયોને ઘર ખાલી કરવું જ પડે.
અને બધાને અનુભવ છે આ વખતની જન્મજયંતિમાં સેવા કરતાં કરતાં કેટલો આનંદ થયો છે. કોઈ દાદાના કોકે સેવા કરી હશે ત્યારે આપણે આ જ્ઞાનને પામ્યા, સત્સંગને પામ્યા, આપણે સેવા કરીશું, કોક પામશે. આપણે તો અહીંયા આવીને બેસીએ કે ખુરશીઓ કોઈએ મૂકી હશે, આ પાથરી હશે, કોઈએ રેકોર્ડિંગ કરે છે, પછી અહીંથી બીજો પ્રોગ્રામ દાદાનગર હોલમાં, તો ત્યાં કેટલાય મહાત્માઓની ગુપ્ત મુખ સેવા થઈ જ રહી છે. તેથી આપણે કમ્ફર્ટેબલી સત્સંગનો લાભ લઈ શકીએ છીએ. દાદાની વાણી, કેટલાય અવતારના અનુભવ, નિમિત દાદીની વાણી નીકળી, રેકોર્ડિંગ થઈ, તે એ રેકોર્ડિંગ થતાંથી માંડીને ઠેઠ લખાતા સુધી, એડિટિંગ પુસ્તક બનતા સુધી, પ્રેસ સુધી, હજારો માણસોની સેવા વચ્ચે જોઈન્ટ થાય છે, ત્યારે આપણે આ હપ્તાવાણી પુસ્તક મેળવી વાંચી શકીએ છીએ. કેટલાય લોકોની સેવાના ફળરૂપે આપણને આ જ્ઞાનનો લાભ મળી શકે છે. તો આપણને પણ એ ભાવના થાય કે આપણે પણ આ જગત કલ્યાણના મહાયજ્ઞમાં સેવા આપીએ, આ તન મન ધન દાદાના જગત કલ્યાણના કાર્યમાં વપરાય અને જગતના કલ્યાણનું નિમિત્ત બનીએ. અને સેવા કરતાં કરતાં કશાય રહીત સેવા કરવી છે, આજ્ઞામાં રહીને સેવા કરવી છે, શુદ્ધાત્મા પદમાં રહીને મારે શુદ્ધાત્મા પદમાં રહેવાનું. હનુમાન વચન કાયા દીપક દાદા ભગવાનની બધી સેવામાં વહેતો મૂકી દેવાનું. અને એ જ જ્ઞાનદશાની પૂર્ણાહુતિ કરાવશે. દાદા કહે છે ને, અમે પણ જગતના સેવક પણ છીએ, નિશ્ચયથી સેવ્ય ભાવે છીએ અને વ્યવહારથી સેવક ભાવે છીએ. પણ ઠેઠ સુધી સેવક ભાવ તો રાખવાનો જ છે. વ્યવહારમાં સેવક ભાવે રહીશું તો જ નિશ્ચયમાં સેવ્ય ભાવે પહોંચી શકાશે. એટલે આ કુદરતી નિયમ જ છે કે સેવા કરતાં કરતાં જ આગળની દશાની પૂર્ણાહુતિ તરફ જવાશે. અને વર્ષ પૂરતું નથી, ખરેખર તો આખી જિંદગી આ મન વચન કાયા દાદાના સેવામાં વપરાય, દાદાનું કામ કરે જઈએ અને અંદરથી જ્ઞાનમાં આજ્ઞામાં રહીએ, એ આખા જીવનનો ધ્યેય બની રહેશે આપણા. Thank you.
2019માં પરમ પૂજ્ય દાદા ભગવાનની 112મી જન્મ જયંતિ ક્યાં ઉજવાશે એ જાણવું છે? કયા સ્થળે ઉજવાશે એ જાણવું છે? તો આપણે પૂજ્યશ્રીને વિનંતી કરીએ કે દાદાશ્રીની 112મી જન્મ જયંતિ કયા સ્થળે ઉજવાશે તેની ઘોષણા કરે. 2005 થી નિરૂમાની બહુ જ ભાવના હતી કે આ જગ્યાએ સિમંદર સ્વામી ભગવાનનું મંદિર બને. કઈ તો કે મુંબઈની બોરીવલીની જમીન અને એ જગ્યાએ મંદિરનું કહેને કે આ વર્ષે ઘણું બધું કામ થયું છે અને આવતા વર્ષે પૂરું થશે. આવતા વર્ષે મંદિરની પ્રતિષ્ઠા થાય અને જોડે જોડે દાદા ભગવાનની 112મી જન્મ જયંતિ પણ ઉજવાય. મુંબઈ ક્ષેત્રે, બોરીવલી ક્ષેત્રે સિમંદર સ્વામીના ત્રિમંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ પણ થાય અને જોડે જોડે ભવ્ય જન્મ જયંતિ પણ ઉજવાય. મુંબઈની ધીંગીધારા અને મોહમય નગરી, એમાં બોરીવલી એટલે મુંબઈનું બારું, જ્યાં ત્રિમંદિર નિર્માણ થઈ રહ્યું છે, ભગવાન બેસી ગયા છે, ભગવાન પધારી ચૂક્યા છે, એ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા તથા 1+1=2 એટલે 112મી જન્મ જયંતિ એ મુંબઈના બોરીવલી મુકામે એનું ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ થવા જઈ રહ્યું છે. ત્યારે અહીંયા પધારેલા આમંત્રિત મહેમાનો, મહાત્માઓ, મુમુક્ષુઓ એ બધાને દાદા ભગવાન પરિવાર વતી અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ ત્યાં પધારવા માટે. આ પ્રસંગમાં તમારી હાજરી રહે અને પ્રોગ્રામ એકદમ ભવ્યાતિ ભવ્ય ઉજવાઈ જાય એ માટે બધા જ જણ, નાના મોટા બધા જ જણ ત્યાં આવજો, પધારજો અને સેવાનો લાભ આપજો. પૂજ્યશ્રી આશીર્વાદ આપજો. દાદા ભગવાનને ખૂબ પ્રાર્થના કરીએ, નિરંતરાયપણે નિર્વિઘ્ને જન્મ જયંતિ સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ત્રિમંદિરનું સંપૂર્ણ કામ નિરંતરાયપણે નિર્વિઘ્ને પૂરું થાય અને કશાય રહિત સેવા કરીને મહાત્માઓને સાથે કહીને દાદાની ભવ્ય જન્મ જયંતિ મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે ઉજવીશું. જય સચ્ચિદાનંદ. મુંબઈનું કેવી રીતે બન્યું તો નિરૂમાની વાત કર થોડી. ડિમ્પલ, 2005 પહેલા પણ પૂછ્યું આપણે ક્યાંથી શરૂઆત થઈ હતી એ વાત કર. નિરૂમા મિસ્ત્રી બિલ્ડિંગમાં જે રૂમાનું રહેઠાણ હતું અને ત્યારથી પછી ગુજરાત જાય તો વચ્ચે આપણે બોરીવલી આવે, વસઈ આવે અને એ વખતે નિરૂમા કાયમ એવી વાત કરે કે અહીંયા આવા પહાડ છે ને, પહાડ ઉપર જો ભગવાનનું મંદિર થાય તો ત્યાં પદ્માવતી માનો વાસ હોય અને ખૂબ જગત કલ્યાણ થાય. બાજુમાં નદી હોય, આ બાજુ દરિયો હોય, આ બાજુ પહાડ હોય અને સિમંદર સ્વામી ભગવાન દેરાસર બને, સામે પદ્માવતીમાં બેઠા હોય તો ભવ્ય અને ભવ્ય જગતનું કલ્યાણ ખૂબ થાય. એ જગ્યાએથી શોધતા થાય ખરા. પછી અને અત્યારે આપ બિરાજમાન જો સ્ટેજ છે એના કરતાં પણ નાનું જગ્યામાં દાદા ભગવાન ફાઉન્ડેશન પૂરું થતું હતું. એ વખતે એમની ભાવના હતી કે મોટું મંદિર આપણે બનાવવું છે, એટલે અંદર એમ થાય કે નિરૂમા હજી તો આપણી પાસે ઘર પણ નથી, સેન્ટર નથી, તમે મંદિરની વાત કરો છો એમ તો કે જોજન થશે. અને પછી બનવા જો એવું જ થયું કે એ જગ્યામાં એ બોરીવલીની જગ્યા એવી જગ્યા છે કે જ્યાં દાદા હંમેશા સાંતાક્રુઝથી નીકળે અને ગુજરાતમાં પ્રોગ્રામ હોય, કિલ્લા પારડી, વડોદરા, નવસારી કે અમદાવાદ એ બાજુ ક્યાંય પણ જવાનું હોય તો બોરીવલીના એ ચોકડી પાસે ઊભા રહે.
ત્યાં હનુમાનજી કે શિવનું મંદિર છે, અને એની બાજુમાં જ 1.5 કિલોમીટર આ બાજુ જે મુંબઈના મહાત્મા સીમાબેનના નીલભાઈ એમણે પોતાની જગ્યા હતી એ નિરૂમાને બતાડી હતી, એ ટેકરી છે 300-400 ફૂટ ઊંચી. તો કે આ દરિયો કદાચ ઉભરાય ને તો ભગવાન 400 ફૂટે તો કાંઈ વાંધો ના આવે કે છે. અને એ જગ્યાએ જ દાદા હંમેશા થોડી વાર ગાડી રોકતા, બોરીવલીના આજુબાજુના મહાત્માઓ ત્યાં ભેગા થઈને દર્શન કરતા દાદાના. દાદા પછી આગળ કિલા પારડીન નવસારી વડોદરા બધે પ્રોગ્રામમાં નીકળી જતા. એ વર્ષોથી દાદા ત્યાં રોકાતા હતા અને એ જ જગ્યાએ આ બનવાનો સંજોગ બન્યો ત્રિમંદિર. 1993 માં આવ્યા ત્યારે નીરુમાં કાયમ કહેતા કે બોમ્બેમાં તો બહુ પાણી આવવાના છે, એટલે આપણે તો ગુજરાત ભેગા થઈ જાય, કારણ કે તો જગતનું કલ્યાણ એ થશે ને આ બાજુ અહીંયા બોમ્બેમાં તો પાણી આવી જવાના છે. એટલે એ પોતે તો આવી ગયા. પછી બોમ્બેનું મંદિર નક્કી થયું તો નીરુમાને પૂછ્યું કે નીરુમા તમે કહેતા હતા ને અહીંયા તો પાણી આવી જવાના છે, તો પછી આ મંદિર તો કે નીરુમા કાચા નથી એમ કે છે, આ મંદિરની જગ્યા 300 ફૂટ ઉપર છે કે છે, એટલે ગમે એટલા પાણી આવશે ને મંદિર સુધી પાણી નથી પહોંચવાનું કે છે, અને જો ત્યાં સુધીમાં ભગવાન આવી જાય તો ખૂબ બોમ્બેનું પણ ખૂબ રક્ષણ થાય. આ બધું જે કુદરતી આપત્તિ આવવાની છે દાદાએ કહેલી છે તે પહેલાં ખૂબ રક્ષણ થાય. તો આટલા કેટલા બધા વર્ષો પછી ત્યાં નીરુમાની હાજરીમાં નીરુમા આવી નહોતા થઈ કે ફોનથી એમને ખાતમુહૂર્તની વિધિ કરાવી હતી અને પછી આપની હાજરીમાં થઈ હતી. તો આજે આટલા બધા વર્ષ પછી અત્યારે એ પૂરું થવા આવી રહ્યું છે, ભગવાનનું મંદિર થવાનું નક્કી થયું ને હવે એ મંદિરના નિમિત્તે પ્રતિષ્ઠા મહોત્સવ તો જોડે જોડે જન્મ જયંતિ પણ આપણે સાથે ત્યાં ઉજવીશું. સિમંદર સ્વામી ભગવાન તો હવે ગુજરાત છોડીને થોડું બહાર નીકળ્યા, મહારાષ્ટ્રમાં પહોંચી ગયા. આપણે ભાવના ભાવીએ વધારે ને વધારે પહોંચીએ, દુનિયાભરમાં જગતનું કલ્યાણ ખૂબ થાય. साजरी आपल्या दारी मोठ्या पुंडारी ना माझ्या राजा मध्ये हा पूर्व सोहळा आला. आज आनंदी आनंद आनंदी आनंद आनंदी आनंद झाला. ભગવાન મહાવીરના વખતમાં બધા દેવો પુષ્પવૃષ્ટિ કરે, હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ થઈ ગઈ, પુષ્પવૃષ્ટિ તો થઈ. દેવદેવીઓ દાદા ભગવાનના જન્મ જયંતિ મહોત્સવનો અભિનંદન કરી ગયા. દાદા કહેતા ને કે આ તો પરમહંસની સભા છે, અહીં આત્મા પરમાત્માની વાતો, એટલે દેવદેવીઓ હાજર હોય દેવદેવીઓ ખૂબ રાજી થાય, ખૂબ સહકાર છે સાથ છે એમનો. અને
સર્વ દેવલોકનો રાજીપો જ્ઞાની પર, એટલે દાદા ભગવાન એવી દશામાં છે કે કેટલાય અવતારથી અમે દેવદેવીઓની રજા લઈને આગળ વધેલા, અમે એમને રાજી રાખીને આગળ વધેલા. બધા દેવદેવીઓ દાદા કહે છે અમારી પર રાજી છે, અને અમે એમને વિનંતી કરી છે કે અમારા બધા મહાત્માઓને જેવા છે તેવા કળિયુગના છે, ગાડો ગયેલો માલે ભરેલો લાયેલા છે, પણ છે દિલના ચોખ્ખા, તો કે એમને ભૂલચૂક થાય તો માફ કરજો અને મોક્ષ માર્ગમાં એમને સહાય કરજો. તે એમની પણ દાદાની જ પ્રાર્થના, દેવદેવીઓનું રક્ષણ મહાત્માઓને પણ છે મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે. ભક્તિ સિક્કાની બે બાજુ છે. કહેવાય છે કે જ્યાં સુધી હૃદય ભક્તિમાં ના ભીંજાય ત્યાં સુધી જ્ઞાનનું વરખ ના ચોંટે. તો આવો આજે અક્રમ જ્ઞાનીની આરાધના આપણે સૌ ભક્તિના રંગે રંગાઈને કરીએ. Thank you.